નમસ્કાર બાપુ બોલેગા એપિસોડ નંબર 106 ની અંદર સ્વાગત છે. ગઈકાલે રવિવાર હતો એટલે ગઈકાલે રવિવારે આપણે એપિસોડ નહોતા કરી શક્યા રજાને લીધે, પણ હવે શરૂ થઈ ગયો છે આપણો બાપુ બોલેગા એપિસોડ. સરસ મજાનો એપિસોડ છે, તો ફટાફટ જોડાઈ જાઓ. અને જ્યાં સુધી મિત્રો બધા જોડાઈ રહ્યા છે ત્યાં સુધી બધાને અપીલ કરીએ કે 500 મિત્રો જોડાય એટલે આપણે આપણો ફોન નંબર છે ચાલુ કરીએ. સો વિડીયોને શેર કરવાનું શરૂ કરજો. ચલો 1.5 મિનિટ થઈ છે, 77 લોકો જોડાયા છે, 100 થઈ ગયા છે. 500નો આંકડો ક્રોસ થાય પછી આપણે આપણો ફોન કોલ શરૂ કરીએ. 156 180 230 ચલો શેર કરવાનું શરૂ કરજો. 250 272 નંબર આપણો તો બધાને ખબર છે, 8768880888. બીઝી ટોન આવશે, 10-15 વાર લગાવશો તો કદાચ નંબર લાગશે. 350 આજે ફેસબુક લગભગ સ્લો છે, નહીંતર આપણા 2 મિનિટની અંદર 500 ક્રોસ થઈ જતા હોય છે. 390 400 424 438 448 જય માતાજી બધાને. 460 ભરતભાઈ જોડાઈ ગયા છે, વિક્રમભાઈ ઝાલા. 480 અને 500 ચલો ડન. 516 જોડાઈ ગયા છે. આપણે આપણી ફોન લાઈન શરૂ થઈ ગયા છે અને હવે આપણા ફોન કોલ્સ શરૂ થઈ ચૂક્યા છે. ડન. હાજી નમસ્કાર. નમસ્કાર બાપુ, આપણે કડી કોળિયારપુરાથી જગદીશભાઈ બોલું. બોલો જગદીશભાઈ, બોલો બોલો. આપણે પેલું પ્રાથમિક શાળાની તમને વાત કરેલી. હા હા. એનું કઈ થયું નહીં બાપુ. શું કહે છે નેતા, શું કહી રહ્યા છે તમારા? એ નેતા ને લેખિતમાં રજૂઆત કરેલી છે. રજૂઆત કરી? હા. શું કીધું? એ કઈ થતું નહીં. સરપંચ લેખિતમાં રજૂઆત કરેલી, શિક્ષણ અધિકારી રૂબરૂ મળ્યા? લેખિત માં રજૂઆત કરી છે પછી રૂબરૂ મળ્યા ખરા તમે? એક કામ કરો, તમારા જે જિલ્લા શિક્ષણ અધિકારી છે ને તમારા નડિયાદ ની અંદર, આજે સોમવાર જ છે, 4-5 જણા મળ્યા હો ને અત્યારે રૂબરૂ, એક ચક્કર લગાયા હો ને, કેજો મહીપતસિંહ મોકલ્યા છે એવું નામ આપજો મારું. નડિયાદ ઓફિસ જોઈ, આરટીઓ ની બાજુમાં જ છે. હા હાજી નમસ્કાર. હાજી કેમ છો બાપ? મજામાં? બસ મજા મજા. વિરાટ નગર ના મહુદા ગામ થી બોલું છું. હા બોલો ને, બોલો બોલો. પ્રશ્ન છે બાપુ. હા એક પ્રશ્ન છે બાપુ, રસ્તાનો. શેનું? આ ખેતર માં જવાનું રસ્તાનું કામ હજુ ખૂટું છે સાહેબ. ક્યાં આગળ? આ મહુદા ગામ થી ભૂમર ગામ જવાનો રસ્તો 2020 માં ચાલુ થયેલું કામ. અચ્છા. આજ દિન સુધી પૂરો થયો નથી, તો એના લીધે સાહેબ હવે મેં તમને વોટ્સએપ કર્યા છે ફોટા આજ નંબર. એમ નહી, રસ્તો અધૂરો બનાવ્યો છે એવું કહી રહ્યા છો તમે? હા રસ્તાનું કામ બાકી છે, અધૂરો છે. ડામર બામર થયું નથી? થોડું લગભગ 90% કામ પૂરો થઈ ગયો છે, પણ 10% બીજું કામ બાકી છે. ડામર મારવાનું બાકી છે. હવે કોઈ આવતું જ નહીં, કોઈ અધિકારી નહીં આવતા, કોઈ પણ જાતનું બોર્ડ નથી મારેલું. કયો વિસ્તાર કયો છે તમારો? મહુધા થી ભૂમસ ગામ તરફ જવાનો રસ્તો. મહુધા થી ભૂમસ ગામ તરફ જવાનો રસ્તો. ભૂમસ? હા ભૂમસ. ત્યાં કોઈ બોર્ડ માર્યું છે? બોર્ડ માર? ના બોર્ડ માર નથી માર્યું. ત્યાં કોઈ બોર્ડ નહી માર્યું? ના. એક કામ કરશો, હા નડિયાદ આવશો. નડિયાદ? હા નડિયાદ ની અંદર જે સરદાર ભવન નો રસ્તો છે ને, સરદાર ભવન જોયું?
નડિયાદ સરદાર ભવન નો રસ્તો જોયો તમે? હા, સરદાર ભવન ત્યાંથી કબ્રસ્તાન તરફ નો જે રસ્તો છે. અવાજ બહુ કપાઈ ગયો સાહેબ, સંભળાઈ રહ્યો છે કમ્પ્લેન મને? હા બોલો. ત્યાં માર્ગ અને મકાન વિભાગની ઓફિસ છે, નાયબ કાર્યપાલક ઇજનેર. ત્યાં આગળ રાઠોડ સાહેબ બેઠા હશે, ત્યાં એકવાર જઈને રૂબરૂ મળ્યા કેજો મહીપત સિંહ મોકલ્યા છે, અને રસ્તાના ફોટા બતાવજો સાહેબ ને. બરાબર? હા હા જી, નમસ્કાર. હા નમસ્કાર સાહેબ. બોલો બોલો. અરવલ્લી જિલ્લામાં જય માતાજી ની બાપુ સાહેબ. જય માતાજી ની. અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકા ચિંટો ગામથી હરીસિંહ બાપુ બોલું. બોલો બોલો. આપ સાહેબ ના આટલા બધા જનતાના પ્રશ્નો એપિસોડ માં કરે એ બદલ આપને અમારા તરફથી કોટી કોટી ના અભિનંદન. ખુબ ખુબ આભાર તમારો, ખુબ ખુબ આભાર. આપ સાહેબ ને ઘણી ટોચ ઉપર જાઓ એવી હું રાજપૂત સમાજ તરફથી આપને શુભકામનાઓ પૂરી પાડું છું. ના બસ, આપણો દાસ સાથ સહકાર આપતા રહેજો. બરાબર ને? ચોક્કસ સાહેબ. આપનો કયો એપિસોડ નંબર છે? 106 નંબર. જી ચોક્કસ સાહેબ, આપને જેની મુલાકાત હું લઈશ. પ્લીઝ પ્લીઝ આવો આવો. હા ને? હા ચોક્કસ સાહેબ. આજે મને બહુ આનંદ થયો, મને ખબર જ નથી આ કાલે એપિસોડ મેં કીધા જોયું એક જે વાત કરી, અને આપનો નંબર મેં આજે જ લગાવ્યો ને, આજે આપનો નંબર લાગી ગયો મારે. ખુબ સરસ, ખુબ સરસ. બહુ આનંદ થયો સાહેબ મને આ જે આપને જે આ જનતા માટે જે પ્રશ્નો ઉકેલ્યા છે. જી જી. એમાં આ જે આપનું જોઈને મને બહુ આનંદ થઈ ગયો સાહેબ, અને આવામાં તમે રસ લો ને આગળ ટોચ ઉપર જાઓ એ હું રાજપૂત સમાજ તરફથી આપને કોટી કોટી અભિનંદન, ખુબ ખુબ શુભકામનાઓ પાઠવું છું સાહેબ. ખુબ ખુબ આભાર તમારો, થેન્ક યુ સો મચ. હેલો. હેલો. બોલો. હા જય માતાજી બાપુ. હા બોલો બોલો. જય માતાજી. હા બાપુ, લાઈવ ચાલુ? હા લાઈવ ચાલુ છે. બોલો બોલો. હવે બાપુ, આપણે એક સંબંધી હતા, એમને પૈસા આપ્યા હતા મેં ઉચ્ચીના, દસ એક વર્ષ જેવું થયું. હવે 7 વર્ષ પછી મેં માગવાના, 3 વર્ષથી માગું છું તો ગલ્લા તલ્લા કરે છે અને આપતા નથી. શું જરૂર છે પૈસાની? હે, પૈસાની શું જરૂર છે? અરે સાહેબ, હવે આપડે તો શું શું કહે, હું શું યાર, 10 વર્ષ થઈ ગયા, શું માગવાના? કંટા કામથી બોલ્યો, અને હું અમદાવાદ કરું છું મજૂરી કામ. શું આપડે રિકરિંગ ભરતા હતા, પૈસા થોડા થોડા જમા હતા, અને એ ભાઈ ને કઈક પ્રસંગ આવ્યા હતા, આપણે મને પૈસા મદદ કરો, અમે આપણે આપી દીધું 1 લાખ રૂપિયા. અચ્છા. હવે 3 વર્ષ છે તો ગલ્લા તલ્લા કરે છે, આપતા નથી, એવું છે. તમારો કોલ કરવાથી 110 ટકા કામ થઈ ગયું છે મારું. પણ એમને 10 વર્ષ જૂની વાત છે, એમને યાદ છે ખરા પૈસા આપ્યા હતા, યાદ છે? હા સાહેબ, એમને યાદ છે. હા છે ને, કેમ નહીં. લો લાઈન પર લો ને, તમારા ફોન થી વાત કરાવો મને. હા હા, એક મિનિટ ચાલો. ગજબ ગજબ ના કોલ આવી રહ્યા છે. ચલો ભાઈ, 1700 થી વધારે મિત્રો લાઈવ માં છે, તો દરેક ને અપીલ કરીએ છીએ કે વિડીયો ને વધુમાં વધુ શેર કરવામાં આવે. 1800 થી વધારે જોડાઈ ગયા છે લાઈન પર, જોડે ત્યાં સુધી આપણે 1800 મિત્રો છે. દરેક મિત્રો બબે કોમેન્ટ મારે, જય માતાજી લખે, જય હિન્દ લખે, બાપુ બોલેગા એપિસોડ નંબર 106 લખે. હા બોલો. બાપુ નહીં ઉપાડતા ફોન? નહીં ઉપાડતા. ફોન કરું ને તો મારો નંબર ઉપાડતા છે? નહીં ઉપાડતા. તકલીફ જ આવશે નહીં યાર. હા તકલીફ જ આવશે. ઉછીને હું કામ આલાવી યાર? હા ઉછીને આપ્યા હતા બાપુ. હવે 1 લાખ રૂપિયા ગયા, પણ તમે 1 કરોડ રૂપિયા નું તમને શીખવા મળ્યું. ઉછીના નહીં આપણા જીવનમાં ક્યારે. હે ને, મોજ કરો. હા જી નમસ્કાર. જય માતાજી બાપુ. જય માતાજી. હું વડોદરા જિલ્લો સાવલી તાલુકા ને ગણેશપુરા ગામ થી બોલું છું. હા બોલો ને. હવે તમે જે એપિસોડ 106 લેજન તો જોયા જ કર્યા છે બાપુ. પહેલી વાર મારો ફોન લાગે તમારો. બરાબર. તમારો ખુબ ખુબ આભાર બાપુ, આવું ચલાવતા જ રહીજો. ના ના, તમે બધા સાથે છો એટલે 100% આપણે આગળ લઈ જઈશું, અને જો ઘણા બધા અટકેલા લોકોના કામો છે, બધાના કામો કરવાના છે આપણે. હમણાં આવેલો અઠવાડિયા ઉપર, અઠવાડિયા 15 ઉપર, પેલા શું નામ, અમરેશ કરો ને, અમરેશ. હા એ મારો સારો થાય. બરાબર. હા એટલે આવેલો હું તમને મળેલો હોઉં.
ના ના, થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર ભાઈ. ચલો ભાઈ, શેર કરતા રહેજો અને કોમેન્ટો મારતા રહેજો. હાજી, નમસ્કાર. હાલો 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 હાજી, નમસ્કાર. બોલો બોલો ભાઈ. હા ભાઈ, પછી તમને મળી ગયો જમીન જમીન હતી ને ભાઈ, જમીન માટે રૂબરૂ આવજો ભાઈ, ફોન માં ખબર નહીં પડે. જમીન માટે મહેરબાની કરજો, રૂબરૂ આવજો. હાજી, નમસ્કાર. હેલો બાપુ, નમસ્કાર. નમસ્કાર, ભાગે લાગુ. હા બોલો બોલો. કઈથી બોલો છો ભાઈ? શેરા તાલુકો થી બોલું. બરાબર, શેરા તાલુકો. મારે એક સવાલ હતો. બોલો, સવાલ શું છે? મારે એમ શું કે થોડુંક મારી ખરા ને, એ બીજે ઘર તરફથી આનો જમીન નો હક મારે લાગે એમ સવાલ પૂછું. જમીન માટે રૂબરૂ આવવાનું રહેશે. હા બરાબર. એ હા, ભાઈ આવી ગયા ને, આવી ગયા ને, કોઈ બાકી નહીં, કશું ક્લિયર છે. ડે બાય સ્ટેપ બાય સ્ટેપ ચાલે છે. મારા ભાઈ હિસાબ કરી નાખેલા છે. બરાબર, જાઓ. હાજી, નમસ્કાર. નમસ્કાર સર, બોલો. હું દિવ્યાંગ છું પોતે. હે? હું પોતે દિવ્યાંગ છું. દિવ્યાંગ છું? હાજી હાજી. હા બોલો ને. તો સર, મારો પ્રશ્ન હતો. હેલો, બોલો બોલો. એટલે સર, એવું હતું કે મારે ફ્રેન્ડ છે, એના મોબાઈલ કોક લઈને ગતું રહ્યું હાથમાંથી, અને બિલ બોક્સ નથી એની પાસે, સેકન્ડ હેન્ડ લીધેલો. તો પોલીસ કમ્પ્લેન કે ખરી? હા કમ્પ્લેન લે ને. હા, એ માટે જ મેં ફોન કર્યો. એટલે કમ્પ્લેન લેજ, બિલકુલ કમ્પ્લેન લેશે. હાજી, નમસ્કાર. જય માતાજી બાપુ. જય માતાજી. ખંભાત તાલુકાના વડગામ ગામથી બોલો. ખંભાત તાલુકાના વડગામથી બોલો ભાઈ. હા, કિરીટભાઈ ચૌહાણ. હા બોલો બોલો. આપણે એક પ્રશ્ન બન્યો હતો બાપુ, 2018-19 માં એ સુંદરા ગામની એક પ્રિયા નામની બેબી છોકરી છે, એને મારા ભત્રીજાને 1,40,000 રૂપિયા વિદેશ જવાના નામે કૌભાંડ કર્યું છે. એવું વિદેશ કોને કૌભાંડ કર્યું છે? એ છોકરી છે ને, પટેલ સર, પ્રિયા શંકરભાઈ પટેલ. એ છોકરીએ ફ્રોડ કર્યું છે? હા, ફ્રોડ કર્યું છે ને. એવા લગભગ 5-10 છોકરા છે. ઓહો, એની કમ્પ્લેન તમે આપી છે? પોલીસ ફરિયાદ આપી છે? સાહેબ, પેલા તો આ તો બધું આપણું મહીપતિ તમારા વિડીયો જોઈને આ તો બધું થયું અત્યારે. પેલા તો પોલીસ ફરિયાદ નથી આપી કરતા, પણ એ છે ને મળવા આવવાની બાને અમને બોલાવતી હતી, અહીં આવી જાઓ, તારાપુર આવી જાઓ, ઘડીક કે ઉંદેલ આવી જાઓ, એ રીતે અમને બાના બતાવી અને અમારા પેલા. તમે આજે જો સંભવ આજે જ તમારા પોલીસ સ્ટેશન ની અંદર ફરિયાદ આપો. બરોબર, તારાપુર ની તમે ચેક ભર્યા? બેંક માં ચેક ભર્યા? હા, ચેક ભર્યો તો ભાઈ, એ બાઉન્સ થયો. એનો સિક્કો માર્યો. એનો કેસ કર્યો તમે? કેમ બીવે છે ખબર નહીં પડતી મને. હાજી, નમસ્કાર. જય માતાજી બાપુ. જય માતાજી બાપુ. એવો સવાલ હતો મારો,
કે મેં નોકરી છોડે 3 મહિના થઈ ગયા છે બરાબર, અને ગ્રેજ્યુએટ માટે ફોન કરું છું તો આવું કહે છે કે તઈથી આવી નહીં તઈથી આવી નહીં. કેટલા વર્ષ નોકરી કરી? કેટલા વર્ષ નોકરી કરી તમે? 8 વર્ષ 9 મહિના અને 24 દિવસ. 8 વર્ષ 9 મહિના અને 24 દિવસ. હા, 3 મહિના થઈ ગયા છૂટા થઈ ગયા? ના ના, 3 મહિના છે. તો શું કહે છે એચઆર વાળો? શું કહે છે? કે આવું કહે છે કે હજુ તઈથી આવી નહીં એમ છે. એચઆર નો નંબર છે? ના, એચઆર નો નંબર તો નથી બાબુ. નંબર તો જોઈ નહીં યાર. હું કોના આધારે વાત કરું? કોની જો વાત કરું? એ જે એની કંપની છે ને, એ આયા દીપ કિરણ કંપની છે અમદાવાદ. એચઆર નો નંબર તો જોઈશે ને મારા ભાઈ? હા સર. બરાબર. હા હા. ના તો લેબર ની અંદર એક ફરિયાદ આપો તમારી. હા હા. લેબર કમિશન ની અંદર ઓફિસ માં ફરિયાદ આપી દો લેખિતમાં. તમને એને બી બોલાવશે, ચિંતા ના કરો. એટલે તમારું કામ થઈ જશે તમને. તમારું છતાંય ના થાય તો રૂબરૂ આવી જજો. હા જી. હા જી બોલો. અરે મહેન્દ્રસિંહ સોલાપર માં બોલો. બોલો ને. મહેન્દ્રસિંહ સોલાપર માં બોલો. હા બોલો બોલો બોલો. આપણે ઓળખાણ મળી કે નહીં? બોલો. તમારા બાપુ બોલે કે નહીં તમારો પ્રશ્ન બોલો ભાઈ. અરે એમાં એવું છે કે આપડે જે આવાસ ના પૈસા આવે ને, એમાં શું છે કે મારા સસરાની એક જ વાર આયા છે, અને બીજા હપ્તામાં પેલા ભાઈ એમ કે છે કે અમે નાખ્યા છે પણ પડતા નથી. જે પ્રધાનમંત્રી આવાસ યોજના પાસ થઈ છે. હા, એટલે એક હપ્તો આવી ગયો. આગળ નું આપડે એનું કામ ચાલુ કરી. કેટલો આવ્યો? 30,000 રૂપિયા આવ્યો. હા, 30,000 બરાબર. અને પછી એનું કામ ચાલુ કર્યું, અને પછી એનો બીજો જે ફોટો પાડ્યો ને, એ ફોટો પાડી લઈ ગયા. ત્યાર પછી મારા સસરાઓ થઈ ગયા, પણ એ પછી હપ્તો પડવો જોઈએ તો પડ્યો નથી. કયો તાલુકો લાગે? આપણે કાલોલ. કાલોલ તાલુકા પંચાયત ની અંદર ગયા છો તમે? હવે એમાં તપાસ કરી અમે બધી જગ્યા હતા કે બીજા કાગળ તમારા કરવા પડશે અને પછી હપ્તો આવશે. કે હા તો કરો, કાગળ કરો. જે કાગળ કીધા હોય કરો. કાગળ બધા કરી દીધા. એ બેને કાગળ આલે 2 વર્ષ થઈ ગયા. 2 વર્ષ થઈ ગયા છે? હા, 2 વર્ષ થઈ ગયા, તે છતાંય નહીં આવ્યો. તમારા તાલુકા માં જઈને મને વાત કરાવડાવો ને. ચોક્કસ, ચાલો હું એની તપાસ કરીને તમને પછી ડાયરેક્ટ વાત કરાવડાવું. ઓકે. અને મને તલાટી નો નંબર બી માંગ્યો, પણ તલાટી નો મને નંબર બી ના આલ્યો. જે હપ્તો નાખે છે એની જોડે મેં હપ્તા નું રેકોર્ડિંગ છે મારી જોડે. રેકોર્ડિંગ ની કોઈ જરૂર નહીં, જે લીગલી છે એટલે તમારે બીજા કોઈના ખાતામાં તો જવાનું નહીં, પૈસા ચિંતા ના કરો. પણ તાલુકા ની અંદર એક વાર રૂબરૂ જઈને મને વાત કરાવડાવો. હા જી નમસ્કાર. હેલો હેલો હેલો. હા જી નમસ્કાર, બોલો ને. મહીપતસિંહ બાપુ બોલો. મહીપતસિંહ બોલું છું બાપુ, ઓસ્ટ્રેલિયા થી બોલું. અને ઓસ્ટ્રેલિયા માં બી બાપુ બોલે કે જોવો છો તમે? હા, અત્યારે ગાડી માં બેઠો તમારો લાઈવ એપિસોડ જોઉં છું. વાહ ભાઈ વાલે ભાઈ. ગુજરાત ના વ્યુઅર્સ મિત્રો મિત્રો ધ્યાન આપજો, અત્યારે ઓસ્ટ્રેલિયા થી ફોન આવ્યા છે. ઓસ્ટ્રેલિયા ની અંદર પણ બાપુ બોલે કે જોવાય છે ભાઈ. તેજબ બોલો બોલો ભાઈ. તમારો એપિસોડ મજા આવે છે. મજા આવે છે. બાપુ બોલે એપિસોડ જોઈ રહ્યા છે, શેર કરતા રહેજે બારે બાર. હા જી નમસ્કાર. હેલો બોલો બોલો ભાઈ. બાપુ મોહનભાઈ રામોલથી. મોહનભાઈ? હા રામોલથી. હા બોલો ને. ઘણા ટાઈમ થી ફોન કરું મારા સાહેબ, ફોન જ નહીં લાગે. શું કરીએ ભાઈ હવે? અચ્છા હું શું, આપડા ઇન્ડિયન છે, ભારત છે, એચપી છે, બધા ગેસ ને બાટલા જે આવે છે એમાં કટ મારી મારીને આવે છે અને ઓછા આવે છે. હા ઓછા આવે છે, વજન કરાવીએ છીએ તો અમુક ટાઈમ ઓછા નીકળે, અમુક ટાઈમ વધારે નીકળે, બરોબર નીકળે છે. એના માટે મેં હું બાટલો લઉં છું અને કઉ છું કાંટો કરીને આપ મને. બરાબર છે. જેટલા બી લોકો મિત્રો વિડીયો જોઈ રહ્યા છે એ દરેકને અપીલ કરે છે કે તમે જયારે પણ ગેસના બોટલ લો તો વજન કાંટો કરીને લેવાનો આગ્રહ રાખજો, જેથી કરીને તમારી સાથે છેતરપિંડી નહીં થાય. બાકી ગફલાની સ્કીમો અત્યારે માર્કેટની અંદર ગજબની ચાલી રહી છે. કોણ ક્યાંથી કેટલો ગફલો કરશે એનો અંદાજો લગાવવો અઘરો છે. એટલે આ કોલથી મારા દરેક એ વ્યુઅર્સ મિત્રોને અપીલ કરું છું કે તમારા ઘરે જયારે કોઈ બી મતલબ બોટલ આપવા આવે છે તો વજન કરીને લેવાનો આગ્રહ રાખજો, જે તમારા માટે ફાયદાકારક છે. હા જી નમસ્કાર.
નમસ્કાર બાપુ. બોલો બોલો. ભાવનગર જિલ્લામાંથી બોલું. હા જી બોલો ને. હવે આપણે એક એક્સિસ બેંકમાં ક્રેડિટ કાર્ડ માટે વાત કરવાની હતી. બરાબર છે. શું થયું છે? ક્રેડિટ કાર્ડ 10-12 વર્ષ પહેલા આપેલા કઢાવ્યું છે ને હવે બંધ કરાવવાના 90,000 રૂપિયા માંગે. બંધ કરાવવાના 90,000 માંગે છે? હા. તમારા ક્રેડિટ કાર્ડની લિમિટ કેટલી છે? લિમિટમાં એવું છે કે મારે કોઈ ઘટાડેલું હતું મારી પાસે નથી કે એને કે બંધ કરાવતી કે બંધ કરાવવાના. બંધ કરાવવા માટે પૈસા ના લાગે. બંધ કરાવવા માટે તમારું જેટલું બી આઉટસ્ટેન્ડિંગ હોય ને એ પૈસા ભર દેવા. પણ વાતો નહીં છે ભરવા પડે બાપુ. વાપર્યા વગર બિલ કેમ નું આવે? હવે મેસેજ મોકલે છે વાપર્યા વગર નું બિલ આવે. વાપર્યા વગર ક્યારે બિલ ના આવે? ખાલી 500 રૂપિયા કે 200 રૂપિયા એ ખાલી મેન્ટેનન્સ ચાર્જ હોય આખા વર્ષ નો. 10-12 હાજી નમસ્કાર. હેલો બોલો ને ભાઈ. બાપુ નમસ્કાર. નમસ્કાર નમસ્કાર. સ્ટુડન્ટ બોલો સાહેબ. હા સ્ટુડન્ટ બોલો. સ્ટુડન્ટ સ્ટુડન્ટ. હા બોલો ને. નમસ્કાર બાપુ. આપણે શિષ્યવૃત્તિ આવી છે. અચ્છા 7,000. એમાં સાહેબ આપણે ખાતું ICICI બેંક છે ને એમાં ખાતું ડોરમેટ થઈ ગયું છે. બરાબર. બેંક એમ કે છે. હલો. હા બોલો બોલો. બેંક એમ કે જે આગલા પુરાવા આવ્યા હતા ને એની પુરાવા રજૂ કરો. મારે એની પુરાવા હાલ છે ને અટક બદલાઈ ગઈ છે. બરાબર. અટક પેલા ઠાકોર હતી આ બોકરવાડિયા થઈ ગઈ. બરાબર. એડસી પ્રમાણે બોકરવાડિયા કરાઈ છે. હાલ ખાલી બેંકમાં ખાલી ઠાકોર બોલે છે. બેંક મેનેજર એમ કે ઠાકોર એકાઉન્ટ બનાવ્યું તમે તો કયા આધારથી બનાવ્યું તું? એ પેલા પુરાવા. કયો શું પુરાવો હતો? આધાર કાર્ડ થી. આધાર કાર્ડ થી. પછી આધાર કાર્ડ માં નામ બદલી કર્યું? સરનેમ બદલી કાઢી તમે? નવું આધાર કાર્ડ તમારું અપડેટ આધાર કાર્ડ છે ને તમે આપો ને કે ભાઈ અમારું એ જ આધાર કાર્ડ છે. આધાર નંબર વેરીફાય કરી લેશે. એમ તો ના પાડે કે અટક સુધરાવો. અટક તો સુધરે એમ નહીં બાપુ. અટક સુધરેવી નહીં તમારે એમ. એની સિસ્ટમ જે છે ને એની અંદર જયારે એ આધાર કાર્ડ એ સેમ નામ વાળું આપે તો જ કદાચ એક્ટિવ કરે બાકી હવે એક્ટિવ નહીં કરે. બરાબર. એનું બી બેંક નું બી એક રૂલ રેગ્યુલેશન છે એ મિસમેચ નામ એન્ટ્રી નહીં લે. લિમિટ બહારની વસ્તુ છે. છતાં બી એક મેલ કરી જુએ પ્રયત્ન કરે કામ થઈ જાય તો થઈ જાય. બરાબર. ચલો ભાઈ 2300 થી વધારે મિત્રો જોડાઈ ગયા છે આપણા જોડે. હા જી નમસ્કાર. હેલો નમસ્કાર. નમસ્કાર બોલો બોલો. કપોડન થી બોલો સાહેબ. બોલો ને ભાઈ. કપોડન થી રામપુરા. રામપુરા બોલો બોલો. હા વાત કરી હતી તમને વચ્ચે. સેરી રેશન કાર્ડ વિશે. હા હા તે બંધ કરી દીધી અને શું કરશું? તમારું રેશન કાર્ડ બંધ કર્યું છે? હા હા. કોને બંધ કર્યું છે રેશન કાર્ડ? અહીંયાથી જે દુકાનદાર ખરા ને એ. હા તે શેના માટે બંધ કર્યું છે? એટલે જે હું અવાજ ઉઠાયો હતો ને આ બધા માટે. અચ્છા એના માટે. તો તમારું બંધ કરવાનું કારણ શું છે? બંધ કરવાનું કારણ હું અવાજ ઉઠાયો હતો ને બધા માટે જે પાવતી નથી આપતા અનાજ ઓછું વાપસ. અચ્છા તમે ત્યાં અવાજ ઉઠાયો હતો તમારા ગામની અંદર રામપુરા? હા હા રામપુરા માં ઉઠાયો હતો અવાજ. મેં તમારા ઘરે ગાડી બાડી છે? બાઇક છે. બાઇક ખાલી. બાઇક છે ખાલી. હા ગાડી બાડી નહીં ને? ના ગાડી નથી. ગાડી નહીં? ના. ચાલુ રાખજો ને. જે અવાજ ઉઠાવે એનું રેશન કાર્ડ બંધ કરી દેવામાં આવે. વાહ.
ગજબ કિસ્સાઓ આવ્યા છે, ચાલુ રાખજો. હા હેલો હેલો હેલો, તમારા પેલા રેશન કાર્ડ વાળા ભાઈ નો નંબર છે? હા છે ને. આપણો નંબર એમનો? હા ચાલો. તમે રૂબરૂ કઈક જવું પડશે એવું લાગે છે, રૂબરૂ રેડો પાડી, હવે ખેડા જિલ્લાની અંદર રૂબરૂ રેડ પાડવી પડશે એવું લાગે છે મને. હવે લાગે સમય આવ્યો છે. હેલો. હા બોલો. શું નામ છે ભાઈનું? તમારું નામ શું? સંજયભાઈ છે મને ફોન કરી રહ્યા છે અને એસ પર રૂલ રેગ્યુલેશન પ્રમાણે જો આ ભાઈને મળવા પાત્ર છે અને જો તમે ખોટી રીતે તમે જો એનું રેશન કાર્ડ રદ કર્યું છે તો પછી તૈયાર રહેજો, તમારા ત્યાં રૂબરૂ હું પોતે વેરીફાઈ કરવા માટે આવી રહ્યો છું. બે દિવસનું અલ્ટિમેટમ આપું છું, બે દિવસની અંદર એનું કાર્ડ ચાલુ કરાવી દેજો, અને જો બે દિવસમાં ચાલુ થતું નથી તો પછી નેક્સ્ટ વિતરણ. તમારા ગામની અંદર વિતરણ ક્યારે છે ભાઈ? વિતરણ પતી ગયું, તમને ફોન કર્યો ને. ક્યારે છે નેક્સ્ટ? વખતે બીજા મહિના, ત્રીજા, કયો મહિનો ચાલે છે? 15 દિવસ પછી થશે. યાદ કરાવી દેજો ખાલી મને. તમારા નંબર મારામાં સેવ છે, સંજયભાઈ નાના રામપુરા. તમારું રેશન કાર્ડ ચાલુ ના થાય 2-4-5 દિવસમાં, તમને હોમેથી ફોન ના કરે, કેજો હોમેથી ફોન કરીને બોલાવીને પૂરું કરી દેજો. નહીતર આવતા મહિને મને આ કમ્પ્લેન મળી છે તો નાના રામપુરા ની અંદર મહીપતસિંહ રૂબરૂ આવી રહ્યા છે નેક્સ્ટ વિતરણ ની અંદર, એ ધ્યાન આપજો. શું કહી રહ્યા છે? એટલે હા, જન્મ છે ત્યારે હું અહીંયા આવ્યો છું. આપણે શું કે ગ્રામ પંચાયત. અચ્છા, ગ્રામ પંચાયત આવ્યા છો? હા, થોડું કામ હતું. ગામની અંદર પાકી પાવતી આપતા નથી રેશન કાર્ડ વાળા, અને એને અવાજ ઉઠાવ્યો એનું રેશન કાર્ડ બંધ કરી દેવામાં આવ્યું. આ બહુ ખરાબ કેવાય યાર, જે અવાજ ઉઠાવે એનું બંધ કરી દેવાનું સારું કેવાય? તમે પર્સનલી ધોન લો અને આની અંદર આ કેસ ની અંદર કામ કરો. અને આવતા મહિને હું આવું છું રૂબરૂ તમારા ગામ ની અંદર, જયારે વિતરણ કરે ને ત્યારે રૂબરૂ આવું છું. બરાબર ને? આવતા ગામ ની તમારા રામપુરા ની અંદર જયારે વિતરણ થશે ત્યારે હું રૂબરૂ જોવા હું પોતે આવી શકું. જય માતાજી.
ચાલુ છે એપિસોડ એ સવારે ફોન કર્યો તો બાપુ શું તમારી મેટર બોલો ફટાફટ સમય બહુ ઓછો છે હા મેં સવારે તમને ફોન કર્યો ને આપણે પેલી પીએફ નું પેલું 36 જાન્યુઆરી ડોક્યુમેન્ટ તમે આપી દીધા છે ને તો હા એ તો બાપી બોલે કેમ કે હું કેમ ફોન કર્યો છે પછી ટાઈમ પાસ કરવા ના ખોટા ખોટા હાજી હેલો હાજી નમસ્કાર નમસ્કાર બાપુ મારે એક પૈસા લેવાના હતા ગાડીના એમને પૈસા મને આપી દે છેલ્લે 5000 રૂપિયા લેવાના હતા અચ્છા એટલે મેં એમને ફોન કર્યો કે મને 5000 ની જરૂર છે કીધું 5000 માંગ્યા બાકી છે તમે આપી દેજો એટલે પોતે કે સારું હું ફોન પે કરાવી નાખશો કે કીધું હું નંબર આપું એના ઉપર તમે કરાવજો આ મારા નંબર ઉપર ફોન પે કરી આપતા તો મારે બે ખાતા છે મેં દોરાય પૈસા નથી આવ્યા હું ફોન પે વાપરતો નથી બરાબર હા એને કહી દો કે ભાઈ નહીં આવ્યા પૈસા કહી દો એ કે મારે અહીંથી પૈસા કપાઈ ગયા છે કે નહીં આવ્યા કે એને કે સ્ક્રીનશોટ મોકલ મને કે સ્ક્રીનશોટ એ મને મેળ્યો હતો સ્ક્રીનશોટ ની અંદર બતાવે છે 5000 ક્યારે ક્યારે કર્યા છે ને મને મોકલો ને આપણે જોઈ લઈએ કદાચ ફ્રોડ બનાવેલું હશે મને વોટ્સએપ કરો હાજી નમસ્કાર જય માતાજી સર જય માતાજી પાણી નો પર્સન હતો સરપંચ કરીને ચાલતા પેલું હેડપંપ કયો તાલુકો તમારો દાહોદ હે દાહોદ હા એટલે તમારે ત્યાં પાણી નહીં આવતું પાણી નથી એમ ગામડામાં રહી છે એટલે પાણીના ઓલી ટાંકી બનાવી પણ હજી 2 વર્ષ થઈ ગયા પાણી ચાલુ નથી થયું બરાબર હા તમારા સરપંચ તમારા સરપંચ રૂબરૂ મળો ને વાત કરી જો તમારા અચ્છા લાવો નંબર આપો વાત કરીએ 79 કયો નંબર છે ગુજરાતી ઘડીકમાં હિન્દી કોઈ ખબર નહીં પડતી બોલો હા બરાબર 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 શું નામ છે સરપંચ નું ચલો ભાઈ 2400 લોકો લાઈવ માં છે તમામને અપીલ કરીએ વિડીયો ને ખૂબ શેર કરવામાં આવે અને 2400 એક સાથે બે કોમેન્ટો પડે 2400 2 4800 કોમેન્ટ આવી જોઈએ બાપુ બોલેગા હેલો સરપંચ સાહેબ બોલો છો હેલો સરપંચ બોલો છો સરપંચ શ્રી હવે તમારા ગામ ની અંદર એક જગ્યાએ હેડપંપ ની તકલીફ છે પાણી ની સમસ્યા છે વાત કરાવું ભાઈ જોડું ભાઈ તમારા ફરિયાદ નું નામ બોલો ને તમારું ફરિયાદ નું નામ બોલો ભાઈ હેલો હું તમને કરી આજે તમે ચિંતા મત કરો હમણાં જે કાપડ વસ્તુ તમને તે દિવસ ની વાત કરી એવું વાત છે તમે કરી આજે એવું નહીં સાહેબ અમે ત્યાં ગામડે બધા હોળી પર આવે એટલે પેલું પાટલ જેવું કુવાનું પાણી પીવા છે સરપંચ સાહેબ થોડું અર્જન્ટ માં કરાવડાવવાનું મારી વાત હાલો કરી આજે તમે ના થોડો પડો હું પણ પાંચમા મહિના છઠ્ઠા મહિના થાવ એમ કેતા હું હું કરું પણ હા હમણાં હું તમને મારા ભાઈ એક વસ્તુ તમને સમજાય કે એક વસ્તુ માથે પેલી એ નહીં આવે તો તમને એમ હું કરી આલી ને તમને ગમે હાવ લાવે તો બધા લાવવું પડે કે એમ કેવું છે એમ ચલો ઉતાવળ રાખીને કરાવી દેજો બરાબર છે સરપંચ સાહેબ તમારી ફરજ બને છે જો મંજૂર થઈ ગયો છે તો ફટાફટ કરી દેવો જોઈએ તમારે હાજી નમસ્કાર જય માતાજી બાપુ જય માતાજી બાપુ હું પાટણ બાજુ થી બોલું છું હા બોલો ને
હવે આપડે પંચાયત નું થોડું પેલી હતું, હવે મારા પપ્પા ની ચાર ભાઈ છે બરોબર, એમાં મારા જે દાદા ખરા ને એના એક્સપાયર થઈ ગયેલા, એમાં પંચાયત નો વેરો કોક બાકી છે જૂનું બરાબર, અને એમાં હવે હું યુવાન ત્રીજી પેઢી છું બરોબર બરાબર, હવે મારા હાલમાં પંચાયત નું કોમ ઘર પાસ થયેલું છે બરોબર, એટલે તલાટી ને એવું કેવું કે તમારે કે હેરો વેરો ભરી દેવો પડે ને કે કોઈ લાભ મળે ને, હવે મારા રેશન કાર્ડ મારું અલગ છે, મારા પપ્પા નું અલગ છે, અને જે મારા દાદા હતા એવું પણ અલગ હતું, અને પાવતીઓ તેણોની અલગ ફાટી. તમારી પાસે જે મિલકત છે એ મિલકત નો કોઈ વેરો બાકી છે? મારે ખાલી ઘર વેરો આપડે જે પંચાયત માં જે બિલ આપડે પાવતી ફાટે ને એમ અલગ જ ભરવું, તો મારું અટકાવ ના થવું જોવે ને. તમે અત્યારે જે મિલકત માં રહો છો, જે મિલકત તમારા નામે ચાલે છે, એનો કોઈ વેરો બાકી છે? ના. તો પછી તમને ના અટકાવી શકે. અને જે હેરો જે વેરો બાકી કે છે ને એ અમારા ગામની અંદર જે જૂનો વેરો ગોમ ની અંદર ખાલું છે ને એની અંદર નો છે. આર્યુ તો એની અંદર માલિક, એનો બધું અલગ છે. એનો માલિક કોણ છે? તનુ. જે વેરો બાકી છે એનો માલિક કોણ છે? એના માલિક અમારા દાદા, તમારી એક્સપાયર થઈ ગયેલા છે. દાદા તમારા પોતાના દાદા? પણ એમાંથી અમારા પપ્પા એવા બધા નોખા છે. હવે તો એમ નહી મારા ભાઈ, તમારા દાદા છે એ મિલકત તમારી જ કહેવાય ને? હા, પણ અમે બધા હવે એમે ચાર ભાઈ ચાર વાર નોખા થયેલા. નોખા થયા છો પણ પંચાયત ના ચોપડે નોખા થયા છો? પંચાયત ના ચોપડે હજુ નહીં થયેલા. તો પછી એ તમારું બાકી જ કહેવાય, ભરવું પડે મારા ભાઈ. એવું છે? હા ભરવું પડે યાર. એટલે મને થોડું માહિતી જોતી કે આ રીત ભરતો. ગ્રામ પંચાયત જેટલા બી લોકો મારા વિડીયો જોઈ રહ્યા છે, હવે તો આ સિસ્ટમ હું ચાલુ કરવાનું છું કે જેટલા બી ગ્રામ પંચાયત ના પ્રશ્નો આવે એ પ્રશ્ન મને એ જ વ્યક્તિ પૂછજો જેના વેરા બાકી ના હોય. જેના વેરા બાકી હશે એની રજૂઆતો નહીં સાંભળું બરોબર. ગુજરાતના તમામ લોકો ધ્યાન આપજો ભાઈ, તમે જયારે પંચાયત બાબતની કોઈ પણ એલિગેશન કરશો, કોઈ પણ વાત કરશો, કોઈ પણ વિરોધ કરશો, કોઈ પણ માગણી કરશો, સૌથી પહેલો મારો સવાલ તમને એ હશે કે તમારો કોઈ વેરો બાકી છે? જો વેરો બાકી ના હોય તો જ તમારો પ્રશ્ન સાંભળીશ. એક નાગરિક તરીકે આપણી ફરજ બને છે કે આપણા ગ્રામ પંચાયત ની અંદર આપણે વેરો ભરીએ ભાઈ. હાજી નમસ્કાર. હેલો. હાજી. હા બાપુ. જય મહારાજ. જય મહારાજ. નડિયાદ થી બોલું. જી બોલો ને. એક કામ હતું કે અમારા ઘરમાં છે ને એક ભાડુઆત રહે છે, તો બહુ હેરાન કરે છે ને, પૈસા માંગે છે 5 લાખ રૂપિયા ઘર ખાલી કરવા માટે, તો એનું કોઈ સોલ્યુશન જોઈએ છે મારે. તમારું પોતાનું ઘર છે? મારા સસરાના ભાઈ નું છે, પણ મારા સસરાના ભાઈ ને છે ને કોઈ વસ્તાર નતો, એટલે મારા સસરાને જેમના નામે બધું કરી આપ્યું છે બરાબર, વીલ બનાવી આપી છે, વેડો વેરો બધું જ મારા સસરા ભરે છે. એટલે અત્યારે પેલો ભાઈ ખાલી કરતો નથી? કેટલા વર્ષથી એ ઘરમાં રહે છે ત્યાં? એ લાગે 20-એક વર્ષથી રહે છે. અચ્છા, 20 વર્ષથી રહે છે. હા બરાબર. અને કોર્ટ કેસ ચાલે છે કોઈ? ના એવું કશું નહીં. એ છે ને દાદાગીરી જ કરે છે, એમ કે અમે વર્ષોથી રહીએ છીએ એટલે પૈસા આપશો તો જ ખાલી કરીશું અમે. જો ભાઈ ધ્યાન આપજો, આ બધા કિસ્સાઓ જે ભાડે આપે છે મકાનો, તમારી પાસે કોઈ લીગલ એગ્રીમેન્ટ છે કે તમે આપ્યું હોય ભાડે? હવે શું કરવું એવું કઈ ખબર નહીં પડતી. વકીલોને મળીએ છે તો બીજા પૈસા એમ કે આપવા જ પડશે. તમે એક વખત રૂબરૂ મારા ઓફિસે આવો બરાબર, અને જોઈને આપણે ચર્ચા કરીએ. હા જી નમસ્કાર. બાપુ જય માતાજી. જય માતાજી. સંતેશ્વર તાલુકા ના સેનપુર ગામ થી બોલું. હા બોલો ને બાપુ. એક માહિતી જોઈતી. બોલો ને. આપણે જે ઘર ખરું ને એ અબ કરવા આપેલું છે, પણ તો એમાં કેટલો સમય લાગે બાકી? સમય પછી લાગશે. પેલા એક પ્રશ્ન પૂછ, એક જ મિનિટ. તમારો મકાનનો વેરો બાકી છે? ના બાપુ, ભર દીધેલો છે બાપુ. અચ્છા, ઓકે. તો આપણે આગળ વધીએ. તો જે તે તમે જ્યારે અરજી આપો એના 30 દિવસની અંદર એમની મિટિંગ પંચાયતની થતી હોય છે, અને પંચાયતની મિટિંગની અંદર તમારું કામ જે છે ઠરાવ પર લેવાનું હોય, અને ઠરાવ લઈને તમને પછી આકારણી આપી દેવાની આવે. એવું છે? જી. ઓકે. થેન્ક યુ બાપુ. જી. નવ બદલાવ. હા જી. નમલા ગામથી બોલું. હા બોલો બેન, બોલો ને.
હા સર, મલાવ ગામ માં જે રામનગર પડ્યું છે ને, જે આદિવાસી એરિયા છે સર, ત્યાં બાલ મંદિર જ નથી આંગણવાડી. આદિવાસી બહેનો છે ને, ગર્ભાશય તો એમને ક્યાં જે મળે છે ને સર આંગણવાડીમાં, તો કઈ લાભ જ નહીં મળતો. અને અમે એવું કહીએ કે આંગણવાડી નું ક્યાં મળે છે, તો કે મલાવ, તો મલાવ વાળા એવું કે છે કે ત્યાં છે ને પેટા ફળ્યું છે મલાવ નું ત્યાં. ત્યાં સ્કૂલ બી છે, સ્કૂલ માં બી ટીચરો બી મહેનત કરી છે સર, પણ કેટલી વખત સર્વે કરીને આપી પણ કોઈ જવાબ જ નહીં આપતા. બરાબર. તમે ની રજૂઆત તમારા જિલ્લા પંચાયત માં કરી છે? જિલ્લા પંચાયત માં અમારા સર ને મેં આખું સર્વે ગામ નું કરીને આપ્યું હતું સર, તો એ સર એવું અમારા સ્કૂલ ના સર એવું કીધું હતું કે આપડે આપી દીધી છે ઉપર એવું કીધું હતું, પણ આથી 4-5 વર્ષ થઈ ગયા સર. રૂબરૂ તમારા તમારા છે ને જિલ્લા પંચાયત ની એક વાર રૂબરૂ મુલાકાત લઈ આવો. ઓકે સર, હું પેટલા જ રહું છું, હું ત્યાં ગામની દીકરી છું, પણ કોઈ ભણેલું નહી સર, એટલે કોઈ કરે એવું નહીં, પણ તમારા એપિસોડ હું દરરોજ જોઉં, તમે કીધું આના માટે બાપુને કહી દેવા. ચોક્કસ, તમે તમારા જિલ્લા વિકાસ અધિકારીને એકવાર રૂબરૂ મળો, બરાબર, અને શું કહી રહ્યા છે એમને કહો કે આટલા વર્ષથી આ તકલીફ છે, તો તરત કદાચ ધ્યાન દોરવામાં આવશે. ઓકે. આંગણવાડી તરત મંજૂર થઈ ગયા છે, જેની નોંધ લેવી, તમે જિલ્લા પંચાયત ને એકવાર જવું પડે ખાલી. હાજી નમસ્કાર. બાપુ જય માતાજી. જય માતાજી. હું છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના વડદલા ગામેથી બોલું છું. હાજી બોલો ને. જે બાપુ, અમારા સમસ્ત ગ્રામજનોનો એક જ પ્રશ્ન છે કે અમારું પંચાયત વિભાજન નથી થતું. કેટલા ગામ છે તમારા? અમારું વડદલા ગામ એક જ છે, એમાં ગામની અંદર 2500-3000 વસ્તી છે. 2013 થી સરકાર છોટાઉદેપુર જિલ્લો અસ્તિત્વ પર લાવ્યા, તો નવા તાલુકા બન્યા નસવાડી, બોડેલી, છોટાઉદેપુર. તમારા ગ્રામ પંચાયતમાં કેટલા ગામો છે? પંચાયત ની અંદર 3 ગામ. હેલો. અમારું ગામ. હેલો. તમારો અવાજ કપાઈને આવ્યો છે, બોલો હવે. અમારું ગામ બોડેલી તાલુકાનું છે, અને અમને પંચાયત પૂરતા જૂની જે પંચાયત ખરી સંખેડા તાલુકાની એમાં નાખેલા છે. ગ્રુપ ગ્રામ પંચાયત છે તમારું, બરાબર ને? તમારા ગામની વસ્તી કેટલી છે? 2500-3000 ની વસ્તી. તમે એની દરખાસ્ત કરી છે? એની દરખાસ્ત વારંવાર 2013 થી થાય છે, પણ હજી સુધી એનું નિરાકરણ નથી આવતું. જિલ્લાના કલેક્ટરને સાંભળો મારી વાત. એ દરખાસ્તની કોપી લઈને તમારા જિલ્લા કલેક્ટરને મળો, જિલ્લા સ્વાગતમાં બી આ પ્રશ્ન આપો, તમારા જિલ્લા પંચાયતના સદસ્ય છે, તમારા જિલ્લા પ્રમુખ છે, એમને આ દરખાસ્ત આપો, બરાબર. એ દરખાસ્ત કરીને ગાંધીનગર મોકલશે, પછી અપ્રુવલ આવી જશે. દરેક જણને અમે રજૂઆત કરી છે, એકવાર ગાંધીનગર બી ફેલાય ગઈ છે. આ કામ થવાની પ્રક્રિયા, વધુમાં વધુ જો કામ કરવાની દાનત હોય, અને જો સિરિયસલી જિલ્લા પ્રમુખ અને તમારા જિલ્લા વિકાસ અધિકારી અને કલેક્ટર ને પછી ગાંધીનગર આ બધું પ્રોપર કામ કરે, તો એક વર્ષની અંદર તમારી ગ્રામ પંચાયત છૂટી પડી જાય. બાપુ 2013 થી અમને ખાલી ધક્કા ખવડાવે. મતલબ તમારી જે અલગ ગ્રામ પંચાયત કરવાની જે કામગીરી છે ને, એ કરવામાં આવી નથી, એ લખી લેજો. હા, નથી કરી, બરાબર. કરી હોત તો આ તકલીફ ના હોત. હા, તો તમારી મુલાકાત કરવી છે બાપુ. આવો રૂબરૂ આવો, કઈ વાંધો નહીં. હાજી નમસ્કાર. ભાઈ વિડીયો બંધ કરો ને યાર, વિડીયો બંધ. મને હું કામ સંભળાવો છો વિડીયો, મારો વિડીયો. હાજી નમસ્કાર. હેલો, પંચસિંહ બાપુ. બોલો બોલો બાપુ. આપણે ફોન તમને પહેલા કરેલો આપણા તાણુમાં એપિસોડમાં, મોકલાવી દીધેલી છે, પણ હજી મેસેજ ઓપન થયો નહીં. ઓપન તો તમારો થયો હશે, ઓપન ના થયો. શું તકલીફ, શું છે તમારી સમસ્યા, સંભળાવો. સમસ્યામાં એવું છે બાપુ કે અમે 8મા ધોરણમાં છોકરીની NMMS ની પરીક્ષા આપી ગઈ, થતું નથી. હવે એ લોકો એવું કહે છે કે ઉપરથી જ કઈ થતું નહીં, એવું કહે છે. આખી સ્કૂલ ના બાકી છે કે 43 છોકરા છે, કોઈનું થતું નથી. હવે સાહેબ કોઈ હરખો જવાબ આપતા નથી. આખી સ્કૂલ નું બંધ છે? આખી સ્કૂલ નું થયું નથી? હા, આખી સ્કૂલ નું એમને પણ સાહેબ, મેં એમને એવું કીધું ને, મેં કીધું આ વર્ષે જો કદાચ રિન્યુ ના થાય ને, તો એના પછી 11માની 12માની એ બી સ્કોલરશીપ એના નહીં મળે, એવું કહે છે. પણ આખા સ્કૂલ ની ના થતી હોય તો મતલબ સ્કૂલ વાળા તો ખોટા નથી, એ તો સાબિત થઈ ગયું. પણ બીજી બધી સ્કૂલોમાં થયેલું છે કઈ? પણ તમારે બીજી સ્કૂલમાં થયેલું કન્ફર્મેશન તમારી પાસે છે?
આજે અમુક બીજી સ્કૂલોમાં છે એ સાહેબ એવું કહે છે કે આપણા એના કે હજુ એ કઈ થયા નહીં એવું કહે છે. હું એ તમને કહી દઉં, મેં એમને કીધું, એમને મેં કીધું મને પૂરી માહિતી આલો આની માટે, તો એમણે એવું કીધું કે આપણા જે નોડલ અધિકારી છે ને એમનો નંબર એમણે મને આપ્યો, એમની જોડે કે ગિરીશભાઈ કરીને છે કોઈ, એમની જોડે વાત કરી લો. તમારી સ્કૂલ કઈ છે? એમને ફોન કર્યો તો એ એવું કહે કે તમારે બધી અમારી જોડે વાત નહીં કરવાની, તમારે જે હોય તમારી સ્કૂલમાં વાત કરવાની. અચ્છા એવું કે છે? હા એવું કે અમારી જોડે ડાયરેક્ટ તમારે કોઈ વાત કરવી નહીં. નંબર આપો, નંબર આપો મને. એ સાહેબ નો નંબર તો કોઈ લોકો, કારણ કે મારે એ વાત કરે બી અઠવાડિયા ઉપર થઈ ગયું, મેં એડ કર્યો નથી, છતાં બી એક ચેક કરી લઉં. એક મિનિટ, તમારો જિલ્લો કયો છે? અમારો જિલ્લો તો ખેડા જિલ્લો જ સાહેબ લાગે છે, પણ પ્રકાશ હાઈસ્કૂલમાં બારેજામાં ભણે છે અમારી બેબલી. પ્રકાશ હાઈસ્કૂલ બારેજા. હા તો સાહેબ એ સાહેબ નો નંબર આલુ, ક્લાર્ક જે છે એમનો. આપો નંબર આપો. હા એક જ મિનિટ સાહેબ, ચાલુ રાખો. હેલો. હા બોલો. 99748 45934. કઈ એક્ઝામ છે તમારી? NMMS. ગજબ ચાલી રહ્યું છે, ગજબ. કોલ કરી રહ્યા છો તે જવાબ નથી આપી રહ્યા, કૃપા કરી ફોન નથી ઉઠાવી રહ્યા. ભાઈ ફોન હાજી. નમસ્કાર. હલો. હાજી બોલો. હલો. હા આપણે બાપુ બોલેગા? હા બાપુ બોલેગા. હા તો મારે તો એક જ કામ હતું કે કોમર્સ એન્ડ ટેસ્ટમાં મારો ભત્રીજો પરીક્ષા આપી હતી. અચ્છા. સામાન્ય છઠ્ઠા ધોરણમાંથી અને 76 માર્ક હતા, એને ઓર્ડર નથી આવ્યો, એનાથી જે 60-63 માર્ક હતા ને એ છોકરાનો ઓર્ડર આવી જશે. બરાબર. હું ગોધરા તાલુકાના કાકણપુર ગામમાંથી બોલું, કાકણના મુગાડા ગ્રામ શાળા. બરાબર. તો એની માટે શું કરવું પડશે સાહેબ? શેની એક્ઝામ આપી હતી? હેલો. શેની પરીક્ષા આપી? અમે આવીએ આપણે કોમન એન્ડ ટેસ્ટ સામાન્ય પરીક્ષા. કોમન એન્ડ ટેસ્ટ? હા સામાન્ય પરીક્ષા. હા શું હતું એમાં પછી આગળ? અમે એને 76 માર્ક આવ્યા, આપણે એને ઓર્ડર બીજી સ્કૂલમાં ભણવાનો આવ્યો નહીં હજુ, ને એનાથી જેને થોડા માર્ક હતા એ છોકરાને આવી ગયા છે ઓર્ડરો. અચ્છા, જે બીજી સ્કૂલની અંદર જે ભણવા માટે લઈ જાય છે? હા એવું છે. મને માહિતી એની વોટ્સએપ કરો ને આખું લિસ્ટ. હા તો કયા નંબર પર કરું? આ જ નંબર પર વોટ્સએપ કરો, અત્યારે જ કરો ને. હા તો અત્યારે જ કરું. ચાલુ રાખું છું ફોન. સમજવું પડશે આ વિષય, કારણ કે ઘણા આવા મારી પાસે બી આવા ઘણા બધા મેસેજીસ આવ્યા છે. હા કર દો. ત્યાં સુધી જેટલા બી મિત્રો લાઈવ જોઈ રહ્યા છે દરેકને અપીલ કરીએ કે વિડીયોને શેર કરવામાં આવે, સાથે જ 2000 લોકો બે બે કોમેન્ટ કરે. જય હિન્દ, બાપુ બોલેગા 106. કોમન એન્ટ્રન્સ ટેસ્ટ. હા આનું રિઝલ્ટ ક્યાં છે? રિઝલ્ટ ઓનલાઈન બતાવ્યું તો રિઝલ્ટ પ્રિન્ટ નથી કાઢી અમે, અને પાસ જ છે સાહેબ. બહુ કીધું હતું એમને. સ્ક્રીનશોટ ક્યાં છે? રિઝલ્ટ ક્યાં છે? માર્ક્સ ક્યાં લખ્યા છે? 76 ના તો એની એવું છે, આપણે હોલ ટિકિટ છે. હા એનું જે રિઝલ્ટ હશે ને આખું, બધાને કોના કેટલા માર્ક્સ છે. હા એ ઓનલાઈન અમે રિઝલ્ટ નહીં કાઢ્યું, રિઝલ્ટ 5-76 માર્ક જોયું હોય અમે બધું. સાહેબ સાહેબ કીધું 76 માર્ક છે અમી પાસે. એનો સ્ક્રીનશોટ તમારી પાસે છે? ના મારી પાસે નહીં, સ્કૂલના ટીચર જોડે. તો સ્ક્રીનશોટ મોકલો તો ખ્યાલ આવે ને મારા ભાઈ. હા હા એમને એમ વાત કરવાની આપણે.
એક મેસેજ આવ્યો છે. પંદર હજાર માગે છે કોઈ, એવો મેસેજ આવ્યો છે. શું મેસેજ છે જોઈ લઈએ. અર્જન્ટ કોલ કરો. હેલો. હા જી નમસ્કાર, બોલો. નમસ્કાર બાપુ. શું આ મેસેજ તમે કર્યો છે કે 15,000 માગે છે, પ્લીઝ બાપુ કોલ મી, માહિતી જોઈએ છે. સર મારે એવું છે કે જે મામલેદારમાં મારે જમીનનું નામ કમી કરવાનું છે ને, હક કમી, તો એમાં મારી બેન ઓફ થઈ ગયેલી, તો એની બે છોકરીઓને વારસદારમાં લીધી છે. બરાબર બરાબર. તો એના હક કમી માટે અમે સંમતિ બે બહેનો આપી દીધી છે. બરાબર. તો એ મામલેદારમાં એક સાહેબ છે ને, એ કહે છે કે સ્ટેમ્પ ડ્યુટી તમારે 15,000 ભરવી પડશે. સ્ટેમ્પ ડ્યુટી માંગે છે? હા. રોકડી માંગે છે? રોકડી. હા રોકડી માંગે છે. 15,000 રૂપિયા સ્ટેમ્પ ડ્યુટી રોકડા આપવા પડશે મામલતદાર? ના, મામલતદારના નીચલા અધિકારી. નીચલા અધિકારી. હા. છે એનો નંબર બંબર છે? ના ના સાહેબ. નંબર નથી? ના નંબર લઈને ફોન કરીશ. મોબાઈલ વાપરો છો? મોબાઈલ. હા વાપરો છો. ખીચામાં મોબાઈલ લઈને જાઓ, વિડીયો રેકોર્ડિંગ ચાલુ કરો અને 15,000 પકડાવો એને. છોટાદેવપુર જિલ્લો પાવી જેતપુર તાલુકો. બોલો ને ભાઈ. બોલો બોલો. હા સર, અમારે અમે અરજી જીએબી માં કરેલી છે કનેક્શન માટે, મીટર માટે, ઘર માટે. બરાબર. તો એક મહિનો થઈ ગયો છે, હજુ સુધી અમને આંબલા રોપા નથી આવ્યા, અને વાયદા કરે છે કે અઠવાડિયામાં આવી જશે, 10 દિવસમાં આવશે. ક્યાં ઘડી? પાલ્યા. પાલ્યા. તમારા કયું, પશ્ચિમ ગુજરાત લાગે છે, કયું લાગે છે? પાવીજેતપુર જીએબી લાગે છે. પાવીજેતપુર જીએબી. હા. ત્યાં રૂબરૂ એકવાર જઈ આવવાનું ઓફિસે? હા સર, હું બે વાર ગયો છું, પણ મને એવું જ કે અઠવાડિયામાં આવી જશે. હવે ત્યાં જઈને રૂબરૂ મારી વાત કરાવો ને. કોઈ અધિકારીનો નંબર છે તમારી પાસે? હા સર છે. આપણો નંબર? હા એક જ મિનિટ સર. ચલો 3 વાગવા આવ્યા છે, ઉતાવળ રાખજો ફટાફટ, અને જેટલા બી લોકો જોઈ રહ્યા છે વિડીયોને શેર કરજો ફટાફટ. હેલો. હા બોલો. 82. હા. 00. બરાબર. 22. 22. 16. 16. 82. 82. શું નામ તમારું? વિજય રમેશ રાઠવા. અને કયું ગામ? પાલિયા. બધા લોકો જો નંબર સેવ હશે એવું લાગે છે. હેલો. નમસ્કાર. નમસ્કાર. મહીપતસિંહ ચૌહાણ વાત કરું છું, ખેડાથી. હા બોલો. હવે પાલિયા ગામની અંદર કોઈ અરજદાર છે, એમનું ત્યાં કનેક્શન ઘણા ટાઈમથી પેન્ડિંગ છે, તો કેટલા દિવસ લાગે એવા છે હજી? પાલિયા ગામની અંદર એક અરજદાર છે, વીજ કનેક્શન માટે ઘણા દિવસથી અરજી કરી છે, અને ઘણી વાર તમારા ઓફિસે બી આવ્યો છે, એવું કર્યો છે કે થશે થશે, પણ હજુ સુધી થયું નથી. મને કોન્ટેક્ટ કરવા આલેલો નંબર, મેં તો પીવું છું, સાહેબ જોડે કોન્ટેક્ટ કરી લો. તમારા સાહેબ ને આપો ને ફોન. કોને કે મહીપતસિંહ નો ફોન છે? એવું છે. આપ બે જ મિનિટ. હા જી. હેલો. હા જી. હા બોલો. આ પાલિયા ગામમાં નવું વીજ કનેક્શન છે, કેટલા દિવસ લાગે એવું છે?
હેલો. હા જી, હા બોલો, શું કહો છો? આ પાલિયા ગામની અંદર એક અરજદાર નું વીજ, નવા વીજ કનેક્શન માટેની અરજી ઘણા દિવસ થી પેન્ડિંગ છે, તો હજી કેટલા દિવસ લાગે એમ છે? એમાં તમારું પેમેન્ટ જમા જ છે હજુ? તમારું જો ગયા વખત નું તમારું પેમેન્ટ છે ને, તો એને તમારે રિફંડ માટે પેમેન્ટ માટે કરવું પડશે, કારણ કે એ પેમેન્ટ કામમાં નહીં લાગે. એ અરજી તમારી રદ થઈ ગઈ હશે, તો એ પૈસા તમારા રિફંડ લેવા પડશે, નવેસર થી અરજી કરવી પડશે. ના પણ તમે નવી જે કરી એમાં કેવું છે, તમે લાઈન ખેંચવાની કે ડાયરેક્ટ મીટર લગાવો? ના, એ લાઈન ખેંચવાની. તો લાઈન ખેંચી ગઈ બાકી છે? ના, હજુ નહીં ખેંચી થાય, તો એ વાયદા જ કરે સાહેબ. પાંચ આદર્શ મહિનો થઈ ગયો. કેટલો સમય? કાલે મહિનો થશે, 20 તારીખે. ઓકે, વાંધો કઈ નહીં, એ તો થઈ જશે, કામગીરી આપી દીધી છે. કોણ નામનું છે? વિજય રમેશ, રાઠવા, પાલિયા. ઓકે સારું, ચલો સાહેબ થોડું જોડાઈ જો, ફટાફટ થોડું અર્જન્ટ થઈ જાય. હા, સો થેન્ક યુ સો મચ. અને 2200 થી પણ વધારે મિત્રો અત્યારે બી લાઈવમાં છે. એક કલાક આપણો સતત એપિસોડ ચાલ્યો છે અને સરસ મજાના પ્રશ્નો આવ્યા છે. અને ખાસ બધાને અપીલ કરીએ છીએ કે જ્યારે બી તમે વિડીયો જોવો છો, તમને જો વિડીયો ગમે છે તો તમારે અચૂક 2 થી 3 કોમેન્ટ કરવાની હોય છે. એક છેલ્લે જય હિન્દ, એક છેલ્લે બાપુ બોલેગા, અને આજનો એપિસોડ નંબર 106. અચૂક કોમેન્ટ કરજો, અને જેટલા બી મિત્રો વધુ શેર કરશે એટલા વધુ લોકો સુધી આપણી વાતચીત પહોંચશે. આપણો ઉદ્દેશ છે કે લોકોને જાગૃત કરવા. બાપુ બોલેગા એપિસોડ કોઈને ડરાવવા માટે, કોઈને ખખડાવવા માટે, કોઈને બીવડાવવા માટે, કોઈને ધમકાવવા માટે નથી, માત્ર સત્યતાથી લોકોનો પ્રશ્ન લોકો સુધી પહોંચાડવા, લોકોનો અવાજ બુલંદ બને, અને જ્યાં ખોટું થતું હોય એ લોકોને સીધા કરવા માટેનું આ એક એપિસોડ છે. તો બસ તમે બધા સાથ સહકાર આપતા રહેજો. આવી જ રીતે લોકોને, ચોરોને, ખોટું કરવાવાળાને, બે નંબરિયાઓને આપણે ખુલ્લા પાડતા રહીશું. આ જ એટીટ્યુડથી, આ જ સ્ટાઇલથી, આ જ પેટર્નથી અવાજ ઉઠાવતા રહીશું. બાપુ બોલેગા એપિસોડ નંબર 106 અહીંયા સમાપ્ત થાય છે. આવતીકાલે મળીશું બપોરે 2 કલાકે બાપુ બોલેગા એપિસોડ નંબર 107 ની અંદર. આવજો.